गुड मॉर्निंग फ्रेंड्स, आज आपणे पाठ 12 बाळ नरेन्द्र नू स्वाध्य जे आपणे आगळना वीडियो में अधूरू सीखी गया था, प्रश्न 1-4 आपणे सीखी गया था। आज आपणे प्रश्न 5 थी जे आपणुं स्वाध्य बाकी छे एने पूर्ण करीशुं। तो चालो जोईए आपणे स्वाध्य। प्रश्न 5, કૌંસમાં નરેન્દ્રના ગુણો આપ્યા છે, ઘટના મુજબ ઉચિત ગુણ પસંદ કરી ને ખાલી જગ્યા પૂરો। આપણને કૌંસ આપ્યો છે, એમાં નરેન્દ્રના ગુણ આપ્યા છે, એમાં રહેલા ગુણમાં એકાગ્રતા, જિજ્ઞાસા, નિડરતા આ ત્રણ ગુણ આપણને આપ્યા છે, એ પ્રમાણે ત્રણ ખાલી જગ્યા આપી છે। તો પહેલી ખાલી જગ્યા છે નરેન્દ્રનું કેળાની વાડીમાં પહોંચી જવું, તો એમાં એનો કયો ગુણ આવેલો છે? તો એમાં શું આવશે કે નરેન્દ્રની માતાએ એને શું કહ્યું હતું કે કેળાની વાડીમાં એ શા માટે પહોંચી ગયો? કે એમાં હનુમાનજી રહે છે, કારણ કે હનુમાનજીને કેળા બહુ ભાવે છે એટલે એની વાડીમાં જ રહે છે। એટલે નરેન્દ્ર કેળાની વાડીમાં હનુમાનજીને મળવા માટે એ ગયા, એટલે એમને મનમાં હનુમાનજીને મળવાની જિજ્ઞાસા હતી। શું હતી? જિજ્ઞાસા। એટલે આ ખાલી જગ્યામાં શું આવશે? જિજ્ઞાસા, કે હનુમાનજીને એને મળવું હતું, કેળા ભાવે છે, વાડીમાં રહે છે, એટલે ચાલો ને હું આજે કેળાની વાડીમાં જ જઈ આવું તો મને હનુમાનજીના દર્શન થશે, એમ વિચારીને નરેન્દ્ર કેળાની વાડીમાં પહોંચી જાય છે। ઓકે મિત્રો, તો પહેલી ખાલી જગ્યામાં લખો જિજ્ઞાસા। બીજું છે, સાપ નીકળ્યો એવી બૂમ પડી છતાં નરેન્દ્રનું ધ્યાનમાં બેસી રહેવું, તો એમાં નરેન્દ્રનો કયો ગુણ આવ્યો? કે એના મિત્રો પણ એની આજુબાજુ બેઠા હતા, એ પણ ધ્યાનમાં હતા, છતાં નરેન્દ્રને શાપ નીકળ્યો એવી બૂમ પડી છતાં નરેન્દ્રને તો એ વાત સંભળાઈ પણ નહીં, એનું ધ્યાનમાં એ તો બેસી રહ્યો હતો। આમાં નરેન્દ્રને કયા ગુણ આવે? વેરી ગુડ, એકાગ્રતા। એ ધ્યાન કરવામાં એટલો મગ્ન હતો, એકાગ્ર હતો કે એને શાપ નીકળ્યો એવી બૂમ પડી છતાં નરેન્દ્રને સંભળાયું નહીં, કારણ કે નરેન્દ્રનું ધ્યાન તો સામાં હતું, ધ્યાન કરવામાં હતું, એકાગ્રતા હતી ધ્યાન કરવાની। એટલે બીજી ખાલી જગ્યામાં આવશે એનો એકાગ્રતાનો ગુણ। ત્રીજી ખાલી જગ્યા છે, નરેન્દ્રનું ઝાડ પર ચડવું, તો હવે એ તો તમને ખ્યાલ આવી ગયો કે ત્રણ તમને ગુણ આપ્યા હતા અને બાકી રહ્યું છે હવે નિડરતા, તો એમાં જવાબ આવશે નિડરતા। પણ કઈ રીતે નિડરતા? કે નરેન્દ્ર અને તારક બે ઝાડ પર ચડવા માટે પ્રયત્ન કરતા હતા, પણ તારકને ઝાડ પર ચડવાની શું લાગતી હતી? બીક લાગતી હતી, અને વળી પાછા તારકના દાદા આવ્યા અને એમણે શું કહ્યું કે ઝાડ પર તો રાક્ષસનો વાસ હોય છે, રાક્ષસ હોય છે, છતાં નરેન્દ્ર ઝાડ પર ચડી ગયો અને તારક તો ડરવા લાગ્યો, એટલે એનામાં એટલે કે નરેન્દ્રમાં બિલકુલ ડરવાનો ભાવ ન હતો, એટલે એમાં રહેલો એમનો કયો ગુણ? નિડરતાનો ગુણ હતો, એને કારણે એ ડર્યા વિના ઝાડ પર ચડી ગયા। એટલે ત્રીજી ખાલી જગ્યામાં આવશે નિડરતા। હવે પછી જોઈએ પ્રશ્ન 6। નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો। સમાનાર્થી શબ્દો એટલે કે સમાન અર્થ ધરાવતા શબ્દો। તો પહેલું આપ્યું છે આપણે હવા, તો હવાનો થશે પવન, વાયુ, બરાબર। બીજું છે મદદ, મદદ તો સહાય। ત્રીજું પ્રણામ, તો પ્રણામનું આવશે નમસ્કાર, વંદન। ચોથું છે ઝાડ, ઝાડ તો વૃક્ષ, તરુ, તમે કોઈ પણ લખી શકો છો। એના પછી છે બળવાન અને દરરોજ,
એના સમાનથી શબ્દો તમારે જાતે કરવાના રહેશે. હવે પછી છે પ્રશ્ન 7. નીચેના શબ્દોના વિરોધાર્થી શબ્દો લખો. વિરોધી એટલે કે વિરોધ અર્થ ધરાવતા શબ્દો લખવાના છે. તો પહેલું આપ્યું છે આપણે શાંતિ, તો શાંતિનું આપણે શું લખીશું? બરાબર છે અશાંતિ. બીજું છે સ્મરણ, તો સ્મરણનો વિરોધી થશે વિસ્મરણ. એ પછીના બે સેલ્લા જ છે ધ્યાન અને લાભ, જેના તમે લખી શકો એવા શબ્દો છે. તો એ બે તમારે જાતે કરવાના છે. એના પછી જોઈએ પ્રશ્ન 8. સાચી જોડણીની સામે ખરું કરો. તમને ત્રણ જોડણી એટલે કે એક જ જોડણીની તમને ત્રણ આપી છે, પણ ત્રણ નથી એક જ સાચી છે. તો ત્રણ ઓપ્શનમાંથી જે સાચી જોડણી છે એમાં આપણે ટીક કરીશું. તો આપને આપી છે જોડણી ફળિયું. તો ફળિયું શબ્દમાંથી આ ત્રણમાંથી તમને સાચી જોડણી કઈ લાગે છે? તો કઈ લાગે છે? પહેલું જે લખ્યું છે ફળિયું, કારણ કે પહેલાંમાં હસ્વય છે, બીજામાં દીર્ઘય છે, ત્રીજામાં દીર્ઘય અને ઉ લખ્યું છે. તો સાચી જોડણી છે આપણી પહેલી ફળિયું, કારણ કે ફળિયું શબ્દમાં હસ્વય અણ આવે છે. બરાબર. હવે બીજું જોઈએ જીવન, જીવન, જીવન. તો આમાંથી સાચી જોડણી છે બીજા નંબરની જીવન. ત્રીજું છે દધીચી. તો દધીચીમાં શું આવશે? પહેલું સાચું છે ધીને દીર્ઘય અને ચીને હસ્વય આવશે. બીજામાં તો બંને હસ્વય છે અને ત્રીજામાં ધી હસ્વય અને ચી દીર્ઘય છે, પણ એ ખોટું છે. એટલે પહેલું આપણું દધીચી જે લખ્યું છે એ આપણું સાચું છે, એટલે એમાં આપણે ખરાની નિશાની કરીશું. એ પછી નિયમિતની સાચી જોડણી તમારે શોધીને એમાં ખરાની નિશાની કરવાની છે. પ્રશ્ન 9. નીચે આપેલા શબ્દોને શબ્દકોષના ક્રમમાં ગોઠવો. તો આપણે સ્વર અને વ્યંજનને પહેલાં તો અલગ તાળવી લઈએ. તો સ્વર આપ્યા છે ઓમકાર અને ઋષિ, અને વ્યંજન છે વૃક્ષ, ધ્યાન, સંકલ્પ. તો પહેલાં તો આપણે સ્વરમાં ઓમકાર અને ઋષિમાંથી પહેલું શું આવશે? અ આ ઈ ઉ ઋ શું આવશે? તો આપણે પહેલા ક્રમમાં લખીશું ઓમકાર, અને બીજો સ્વર રહ્યો ઋષિ, તો બીજા નંબરમાં લખીશું ઋષિ. હવે વ્યંજનનો વારો છે, તો ત્રીજામાં આવશે ધ્યાન, ચોથામાં આવશે વૃક્ષ, અને પાંચમામાં શું બાકી રહ્યું? હવે સસલાનો કે શરણાઈનો, સસલાનો. તો છે સંકલ્પ, એટલે પાંચમામાં આવશે સંકલ્પ. પહેલામાં ઓમકાર, બીજામાં ઋષિ, ત્રીજામાં ધ્યાન, ચોથામાં વૃક્ષ, અને પાંચમામાં સંકલ્પ. આ રીતે ક્રમમાં આપણે શબ્દકોષના ક્રમમાં ગોઠવીને લખીશું. ઓકે.